અને જન્મ આપી દે છે અને મુક્તિ લઈ લે છે વચનમાંથી. પણ આ માણસને કેવા કેવા, પેલા માણસ 20 વર્ષ સુધી 25 વર્ષ સુધી 15 કિલાની એમ્યુનેશન અને હેન્ડ ગ્રેનેડ લોડ કરી મારા તમારી કાજે સરહદ ઉપર ફરે છે. એને નહીં યાદ આવતી હોય, એના પરિવારને યાદ નહીં આવતી હોય. અને ફોજનો કોઈને પૂછજો, જેને પૂછવી હોય વેદના કોઈને પૂછવી હોય ફોજીને પૂછજો, એના પરિવારને પૂછજો, ફોજીના દીકરાને પૂછજો. મને બહુ એક સરસ પ્રસંગ યાદ આવે, મેં 1000 વાર આ વાત કીધી છે મંચ ઉપરથી, 1000 વાર મેં આ મંચને ધડાડ્યું છે. એક શાળાની અંદર મામા રમેશભાઈ બહુ નાનો એવો પ્રોગ્રામ કહી શકાય, સીમ શાળાનો 15 ઓગસ્ટ જેવો કાર્યક્રમ. અમે માસ્તર છે ને એક હોમવર્ક આપે છે કે તારે આ જગતની અંદર તિરંગો છે ને હિન્દુસ્તાનનો તિરંગો તારે દોરીને લઈ આવવાનો છે, એમાં કેટલા કલર હોય છે તારે જોવાનું છે. અને કોઈ અમીર છે, કોઈ રાક છે, કોઈ રાય છે, બધા બાળક એક પછી એક પોતાની નોટબુક ની અંદર તિરંગો લઈને આવે છે. અને માસ્તર પૂછે છે કે લેસન થઈ ગયું, હોમવર્ક થઈ ગયું, કે આ થઈ ગયું ભાઈ, કે તિરંગો દોર્યો, કે આ દોર્યો, કેટલા કલર તમે વાપર્યા તિરંગાની અંદર? બહુ સરસ પ્રશ્ન, સરળ પ્રશ્ન પૂછે છે જીતેન્દ્રભાઈ કે તમે કેટલા કલર એમાં વાપર્યા? કે અમે 4 કલર વાપર્યા, તે બીજો નંબર જેનો હોશિયાર, કે અમે 4 કલર. પણ એક ફાટેલ કપડા વાળું બાળક છે, આમ છેલ્લે બેઠેલું હોય છે ને, એને પૂછે છે કે તમે કેટલા કલર વાપર્યા? તે કહે છે કે માસ્તર બધાનો જવાબ ખોટો છે, 4 કલર બિલકુલ ખોટો જવાબ છે. કેટલા વાપર્યા? માસ્તર મેં 5 કલર વાપર્યા છે હિન્દુસ્તાનની તિરંગાની અંદર. પણ ત્યાં તો ખડખડાટ આખો ક્લાસ છે દાંત કાઢવા માંડે છે. કેટલા કલર છે? બાળક તેની જવાબ આપે છે કે માસ્તર મારા કીધું તિરંગા ની અંદર 4 કલર છે. ક્યાં ક્યાં? માસ્તર એમાં કેસરી કલર છે, એમાં સફેદ કલર છે, એમાં માસ્તર લીલો કલર છે, અને એક એમાં બ્લુ કલર માસ્તર અશોક ચક્રનો છે. બીજા સરસ, વેરી ગુડ, બેસી જા. બીજા બાળકને પૂછે છે કે તિરંગો દોર્યો, અંબર કર્યું, કે આ માસ્તર કર્યું, કે કેટલા કલર છે? આને કીધા કલર છે માસ્તર, એક કેસરી છે, એક સફેદ છે, એક લીલો છે, અને એક અશોક ચક્રનો એમાં કલર છે. કે વેરી ગુડ, સરસ, સાચો જવાબ. તું બેસી જા. 1 2 5 15 આખી શાળામાં જે કોઈ જરૂખો ફેર્યો હતો ને, એને માફ પૂછી દે છે કે 4 કલર ને. છેલ્લે મજાક મજાકમાં દાંત કાઢતા કાઢતા છેલ્લા એક બાળકને પ્રશ્ન પૂછે છે કે તે તિરંગાના કેટલા કલર કીધા હતા? કે માસ્તર સાહેબ 5 કલર કીધા હતા. કે તેમાં દોરેલો હોય કે આ 5 કલર માસ્તર મેં એમાં વાપરેલા છે? કે ક્યાં ક્યાં કલર છે? કે માસ્તર આને કીધું જ છે 4, તો એક કેસરી છે, એક એમાં સફેદ કલર છે, એક એમાં લીલો કલર છે, એક એના અશોક ચક્રનો કલર છે. પણ માસ્તર મને આ તિરંગાની ખબર નથી, આ ફરકે છે એની. કે તો ક્યાં કિલ્લત તિરંગાની તને ખબર છે? કે માસ્તર મારો બાપ છે નહીં, ભુજમાં હતો, આ દેશને હિન્દુસ્તાનની સરહદે મારો બાપ લડવા ગયો હતો. અને મને એમ કે એમ કહી નહીં ગયો કે 5-15 દિવસ થાય ને હું રજા મૂકીને પાછો આવતો રહીશ, અને એ માણસ મારો બાપ લડવા ગયો ને. માસ્તર તને ખબર નહીં હોય, ફરી નરા તમના પેટ ના હોય માસ્તર, મારા બાપ ની કાયા ને 1K47 મશીન ગણતી વીતી નાખી દી માસ્તર. જય હો માસ્તર. રતા મેને માસ્તર, એક લીલા કલર જેવી ગાડી આવી હતી માસ્તર, ફૂલથી શણગારેલી હતી, નવી હોવી ઓવારું પરણીને આવી હોય ને, સોળે શણગાર સજેલી હોય ને, પોતાના માથામાં વેણી નાખેલી હોય ને, એવી ગાડીને શણગારી હતી માસ્તર. મારા ઘરે પાદરમાં ઉભી રહીને અમને જાણ કરવામાં આવી કે ગાડી આવી છે. શું હતું કોને ખબર? લાકડાની એક સંદૂક નીચે ઉતારી માસ્તર, અમે સંદૂક ની અંદર અમે જોયું ને, ઢાંકણું ખોલ્યું ને, માસ્તર તિરંગો ઢાંકેલો હતો. એનાથી વાંધો નતો, પણ એ તિરંગાને ઉપાડ્યું ને માસ્તર, અને એક કેસરી કલર હતો, એક લીલો કલર હતો, એક સફેદ કલર હતો માસ્તર, એક અશોક ચક્ર નો કલર હતો. પણ માસ્તર મારા બાપ ને વિધિ લખ્યો હતો ને, મારા ધમો એ મારા બાપ ને ઢાંક્યો હતો ને, મારા બાપ ને ટુકડા સવેત વેત ના માસ્તર, એ તિરંગો ઢાંક્યો હતો, હંકેલી મૂકી દીધો હતો. મારી માં ને મેં કીધું કે મારા તિરંગો મારે દોરવો છે, મારા બાપ નો તિરંગો મને કાઢી દે ને, હું જોઈ જોઈને દોરી લો. એમાં 4 કલર હતા ને માસ્તર, મારા બાપના લોહીના થાબા હતા તિરંગાની અંદર યાર. એક એક કલર આ
तिरंगा मारा बाप लोही धाबा थी लाल कलर चीतरे तो मास्टर तारो तिरंगो बदा जो हेलका मारे हलचा मारे चार कलर लो से मैं तिरंगो दीदो ने मार घर में पीड़ो नहीं फौजी नो तिरंगो लाल कलर है एक्स्ट्रा कलर से केसरी सफेद ने लीलो तो समझे अँ फरके से पर जी लाकड़ा ने संदूक में ओठी आए से फौजी ने गुप्ती पूछजो एनी भुवारू ने गुप्ती पूछजो एनी दीकरी ने गुप्ती पूछजो।